ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ યુ નો દેટ યુ હેવ ટુ રિમેમ્બર ધેટ ધેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ ઓર ધેર ઇઝ નો સક્સેસ વિદાઉટ હાર્ડવર્ક આપણે આટલું એક જે સેન્ટન્સ છે ને એને યાદ રાખીને ચાલવાનું છે કે કોઈ સફળતા મહેનત વગર મળતી નથી અને સફળતાના કોઈ ટૂંકા રસ્તા હોતા નથી બરાબર છે અવર યુનિટ સેવન રીડ વન મંકીઝ ફોર ધ મોરલ ઓફ ધ યુનિટ આ જ મોરલ આપણને આ યુનિટમાંથી શીખવા મળવાનું છે અને એટલા જ માટે આપણે સ્ટોરીને લર્ન કરવાનું સ્ટાર્ટ કરેલું છે ઇન ઇન અવર પ્રીવિયસ વિડીયો વી લર્ન દેટ મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ વેર પ્લેઇંગ ચેસ એન્ડ મિસિસ વ્હાઇટ હુ વોઝ નિટિંગ એન્ડ ટોકિંગ વિથ દેમ ઓકેઝનલી દે વેર વેઇટિંગ ફોર દેયર

એ વિશે આપણે આપણા પ્રીવિયસ વિડીયોમાં વાત કરી હવે આપણે વાત કરીશું બાજે લેટ્સ લર્ન અબાઉટ હાઉ ધ મંકીસ ફોર ધ સ્ટોરી ઇઝ બાજે કે મંકીસ ફોરની આ સ્ટોરી છે શું એ આપણે હવે આપણા આગળના વિડીયોમાં શીખીએ આઈ વુડ લાઈક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ સેડ ધ ઓલ્ડ મેન ઓલ્ડ મેન દેટ મીન્સ કે મિસ્ટર વ્હાઈટ ઉમરલાયક છે રિટાયર છે હવે જો સર્જન મોરિઝ રિટાયર થયા તો દેટ મીન્સ કે મિસ્ટર વાઇટ બી રિટાયર્ડ જ હશે એટલે ઉંમરમાં સિક્સટી સુધી હશે એટલે આપણે કહી શકીએ કે ઓલ્ડ મેન બરાબર છે તો એ ઉંમરલાયક વ્યક્તિ જણાવે છે કે આઈ વુડ લાઈક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ કે મારે જાતે જ ભારત જવું છે જાતે જ પછી માય સેલ્ફ એટલે એઝ યુ નો મેં તમને કીધું કે ઇટ ઇઝ ધ સ્ટોરીઝ અબાઉટ ધ સ્ટોરી ઇઝ બિફોર ઇન્ડિપેન્ડન્સ કે સ્વતંત્રતા પહેલાંની વાત છે વેન ધ બ્રિટિશર્સ રૂલ ઓવર ઇન્ડિયન પીપલ કે આ જે અંગ્રેજો હતા એ ભારતીય લોકો ઉપર શું કરતા હતા શાસન કરતા હતા તો મેજર સોરી મિસ્ટર વ્હાઈટ હુ ડીડ નોટ વોન્ટ ટુ કમ ઇન્ડિયા ટુ રૂલ ઓવર ધ પીપલ કે લોકો પર શાસન કરવાના પર્પઝથી ઇન્ડિયા નહોતું આવવું એમને એટલે એમણે કીધું કે આઈ વુડ લાઈક ટુ ગો ટુ ઇન્ડિયા માયસેલ્ફ કે હું મારી જાતે જઈશ મને અહીંયાથી કોઈ હોદ્દો આપે કોઈ કંઈ કામ આપે ને કામ લઈને જવાનું એ રીતના નહીં હું પર્ટિક્યુલરલી ઇન્ડિયાની વિઝિટ માટે જવાનું છે એટલે હું મારી જાતે જઈશ જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ યુ નો એટલે કે છે મિસ્ટર વાઈટ કે તું જાણે છે ફક્ત થોડું ફરવા ખાતર બરા છે અહીંયા સ્પીક ક્લિયર કીધેલું છે કે ટુ લુક અરાઉન્ડ અ બીટ ફક્ત થોડું ફરવા ખાતર જ જવું છે નોટ ટુ અર્ન ઓર ટુ રૂલ ઓવર પીપલ કંઈ કમાવા માટે કે લોકો પર શાસન કરવા જવું નથી માત્ર ખાલી ફરવા માટે જવાનો એમનો ઈરાદો છે ને એ બી કેમ જોવું તમને અહીંયા આપેલું જ છે આઈ વુડ લાઇક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ ટેમ્પલ ઇન્ડિયા ઇઝ અ કલ્ચર ઓફ ગોડ એન્ડ કોડેસીસ બાજે ભક્ દેવી અને દેવતાઓનું આ એક સંસ્કૃતિ છે બાજે ભારત અને જ્યાં ચમત્કાર જાદુ કાલા જાદુ આ બધામાં બહુ જ બિલીવ કરવામાં આવે છે એન્ડ વી હર્ડ સો મેની સ્ટોરીઝ ઓન ઇટ આપણે એના વિશે બધી ઘણી બધી વાર્તાઓને બધું પણ સાંભળેલું છે બાજુ એઝ યુ નો ધેટ તમને કદાચ ખબર હશે તો કે ભારતમાં આટલા બધા મંદિરો એટલે ભારતે પહેલાં રાજાશાહી દેશ હતો એટલે દરેક રાજા પોતાના રાજ્યમાં પોતાનો પોતાના રાજ્યના લોકો ઉપર શું કહેવાય કે દબદબો બની રહે એટલા માટે લોકોની વિશ પૂરી કરતા અને લોકોની વિશ એટલે પહેલી વિશ શું હોય કે મંદિરોની જ હોય એટલે દેવી દેવતાઓની સ્થાપના કરાવતા અને એના માટે પોતાનો મંદિર ઉપર પ્રભાવ છોડવા માટે મોટા ને મોટા મંદિરોનું નિર્માણ કરાવતા એટલે આજુબાજુના જે પ્રદેશના રાજાઓ છે એ રાજાઓ જ્યારે મંદિરની મુલાકાત એટલે કે પોતાના રાજ્યની મુલાકાત લે લે ત્યારે ભવ્ય મંદિર એ લોકો ચોક્કસથી જોવા જાય કે ભવ્ય મંદિરમાં જે સ્થાપિત દેવી દેવતાઓ છે એને ચોક્કસથી એના આશીર્વાદ લેવા જાય તો એવા બધા પર્પઝથી ભારતમાં ઘણા બધા રાજાઓએ ઘણા બધા મંદિરો બનાવેલા છે અને એટલા જ માટે આપણે અત્યારે પણ જોઈ શકીએ છીએ કે સાઉથમાં એ બધે તમે જાઓ તો બહુ જ જૂનું એવું કન્સ્ટ્રક્શન છે મંદિરનું અને એ મંદિરને ક્યારે પણ કોઈ તુફાન રેલ આ તે બધું કંઈ જ એ મંદિરને કોઈ પ્રકારનું નુકસાન કરી શક્યા નથી એટલે મંદિરનું કન્સ્ટ્રક્શન નિર્માણ જ એ રીતના થયેલું હોય છે એટલે જે મિસ્ટર વાઈટ છે એમણે મંદિરો વિશે ઘણું બધું સાંભળેલું હશે ભારતના એટલે કહે છે કે જસ્ટ ટુ લુક અરા સોરી

કંઈક વસ્તુ આપણને અચાનક મળે તો આપણા માટે મેજિક થઈ જાય બટ ઇટ ઇઝ ડેફિનેટલી ટુ ગીવ અસ બાય ધ ગોડ કે આપણને ભગવાને જ આપેલું છે પણ આપણે એ બિલીવ નથી કરતા ઇટ્સ ચમત્કાર એવું લાગે ચમત્કાર કહીએ છીએ ઇટ ઇઝ નો મેજિક અને હા એવું પણ કહીએ છીએ કે બ્લેક મેજિક કાલા જાદુ બોલું તંત્ર મંત્ર લીંબુ મરચાં હા તે દોરા ધાગ બરાબર છે અહીંયા ઇન્ડિયામાં તો જો ને તો સો માણસમાંથી પંચાણું માણસ એવા હશે કે ગળામાં હાથમાં બધે કાળા અને રેડ એન્ડ ઓલ દેટ બધા હોય છે ધાગાને એ બધું વાંધેલું હોય અને તાવીઝ ને બધું પહેરેલું હોય છે સો ધે બિલીવ સો માને છે અહીંયા લોકોમાં એ બધી માન્યતાઓ છે કે બ્લેક મેજિક જેવું કંઈ હોય છે અને જે આપણને નુકસાન પહોંચાડે છે તો દે ન્યૂ દેટ એ રીતના લોકો માને છે અધરવાઇઝ આપણે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીમાં રહીએ છીએ ટેકનિકલ વર્લ્ડમાં રહીએ છીએ સો વી શુડ નોટ બિલીવ ઇન સચ થિંગ્સ આપણે ખાલી આપણા કર્મ પર વિશ્વાસ રાખો ડર એક માણસને એવો છે ને કે એને કંઈ બી કરવા પર હાવી કરી દે અને આ ડર જ આપણી પાસે આ બધું કરાવતો હોય છે એટલે નેવર બી ફિયર ઓફ એનીથીંગ કે કંઈનાથી બી ગભરાવાનું કે ડરવાની જરૂર નથી એવરીથિંગ ઇઝ પ્લાન બાય ધ ગોડ ભગવાને આપણા માટે બધું જ પ્લાન કરી રાખેલું છે એના આઈ રિયલી બિલીવ સો હું ખરેખર એ વસ્તુમાં બહુ માનું છું કે જે વસ્તુ જ્યારે થવાની હોય ત્યારે જ થાય જે વસ્તુ જ્યારે મળવાની હોય ત્યારે જ મળે તમે એના માટે ગમે એટલા હાથ પગ ટાંટ્યા ભગવાન પાસે ઘસાવી કાઢો કંઈ ફરક નહીં પડે એમને એ વસ્તુ ત્યારે જ મળે જ્યારે આપવાના હોય તો ત્યાં સુધી વેટન વાત જેવું છે રાહ જુઓ અને ધીરજ રાખો ધીસ ઇઝ ધ સિમ્પલ થિયરી ઓફ ગોડ ભગવાનની જ આ સિમ્પલ થિયરી છે કે કર્મ કરતા જાઓ ફળની અપેક્ષા રાખશો નહીં જેવું તમારું કરવું કર્મ એવું તમને ફળ મળી રહે કન્ટિન્યુ મિસ્ટર વ્હાઈટ મિસ્ટર વ્હાઈટ જ કહે છે કે એમણે ભારતના એવા જૂના એવા મંદિરોને એ જોવું છે વોટ વોઝ દેટ અબાઉટ અ મંકી પૉ ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે એટલે મિસ્ટર વ્હાઈટ મોરીઝને કંઈક યાદ કરાવે છે મોરીઝ અને મિસ્ટર વ્હાઈટ પહેલાં પણ ક્યારેક મળ્યા હશે તો મિસ્ટર સોરી મોરિઝ મિસ્ટર વ્હાઈટને કંઈક વાંદરાના વિશે વાત કરેલી હતી એક દિવસ અને એમના વિશે એના વિશે વધુ કંઈક કહેવાના હશે પણ કદાચ સમય કે સંજોગ બન્યા હશે નહીં એટલે મિસ્ટર વ્હાઈટે હમણાં યાદ કરાવ્યું કે વોટ વોઝ દેટ અબાઉટ અ મંકી સ્પો કે પેલી શું તું વાત કરતો હતો વાંદરાના પંજાની ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગની કે કંઈક તું મને એના વિશે કહેવા જતો હતો અબાઉટ ધ અધર ડે એ દિવસે મોરિસ એટલે મિસ્ટર વ્હાઈટે એક મુદ્દો યાદ કરાવ્યો છે હવે મુદ્દા પ્રમાણે શું ચાલે છે જોઈએ

કે જેની ઉપર શું કરવામાં આવેલું છે જાદુ કરવામાં આવેલું છે તંત્ર મંત્ર વિદ્યા કરવામાં આવેલી છે નથી પેલું શું કે અમુક વસ્તુઓ ઉપર મંત્રો મંત્ર જાપ કરેલો હોય છે તો એ રીતના એ જે વાંદરાનો પંજો છે એની ઉપર બાજુ શું કરવામાં આવેલું છે મંત્રોચ્ચાર કરવામાં આવેલા છે બાજે એટલે કે બીજા અર્થમાં કહે ને કે મંત્રવાળું છે એમ એ રીતના મોરિ સેડ એન્ડ ઓલ્ડ ફકીર પુટ સ્પેલ ઓન ઇટ એન્ડ નાવ ઇટ ઇઝ અ સ્ટેલી મેન એટલે મોરિસ કહે છે કે એક જૂના એવા વયોવૃદ્ધ ફકીર બાબા હતા એ ફકીર બાબાએ આની ઉપર શું કરેલું છે મંત્રો મંત્રોચ્ચાર કરેલા છે અને હવે આ સામા ફેરવાઈ ગયેલું છે ટાલીઝ ધ વર્ડ ટેલિઝમેન ધેટ મીન્સ કે ગુડલક ચાર એટલે કે તાવીઝ શું બની ગયેલું છે હવે તાવીઝ બની ગયેલું છે બરાબર અને આ તાવીઝની ખાસિયત શું છે એ આપણે હવે આમાંથી જ જાણીએ હી વોઝ અ વેરી હોલી મેન એન્ડ હી વોન્ટેડ ટુ શો દેટ ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈવ હી વોઝ અ વેરી હોલી મેન કે એ જે ફકીર હતા એ પવિત્ર આત્મા હતી એટલે કે એક પવિત્ર વ્યક્તિ હતા એવું પેલા શું કહેવાય કે કાલા જાદુવાળા નહીં પણ એક બહુ જ સારા સ્વભાવના ખૂબ જ પવિત્ર અને ધાર્મિક વૃત્તિવાળા હોલી હોલી એટલે કે ધાર્મિક વૃત્તિવાળા એ વ્યક્તિ હતા એન્ડ હી વોન્ટેડ ટુ શો દેટ ફેથ રૂલ પીપલ્સ લાઈવ અને એમણે લોકોને ખાલી એ જણાવવા માંગતા હતા એમણે ખાલી જણાવવું હતું કે એમનું ખાલી એટલું જ હતું કે લોકોને એમણે જણાવવું હતું કે જીવન પર નસીબ રાજ કરી રહેલ છે આપણું જીવન છે ને નસીબના અધીન છે કે ગમે એટલું મેં તમને કીધું કે બાજુ વેઇટ એન્ડ વોચ જ રખાય કે સમયની એરે જ્યારે આપણને જે મળવાનું હોય ત્યારે જ તે મળે છે એના કરતાં પહેલાં કે એના કરતાં પછી મળતું નથી સો વી શુડ ડૂ અવર ડીડ્સ વેલ કે આપણે આપણા કર્મ કરતાં જાઓ કોઈ પણ પ્રકારની ફળની અપેક્ષા કર્યા વગર એટલે અહીંયા કરી એ ફકીર બાબા લોકોને એ જ સમજાવવા માગે છે આ તાવીઝના થ્રુ કે એમણે તો દર્શાવવું હતું કે આપણું નસીબ આપણા જીવનને શું જીવન ઉપર શું કરે છે રાજ કરે કરી રહેલ છે એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ અને જો આપણે આપણા નસીબ સાથે કોઈ પણ રમત કરીએ એટલે કે નસીબની અંદર કોઈ પણ ખલેલ પહોંચાડીએ ઓનલી કોઝડ ડીપ સેડનેસ તો દુઃખ પીડા યાતના વગર આપણને બીજું કંઈ જ મળતું નથી બરાબર છે એનું પરિણામ શું આવે દુઃખ વેદના યાતના એ એ સિવાય બીજું કંઈ જ આવતું નથી હી પૂટ અ સ્પેલ ઓન ઇટ સો દેટ થ્રી સેપરેટ મેન કુડ હેવ થ્રી વિશીસ ઇચ ફ્રોમ ઇટ હી પૂટ અ સ્પેલ ઓન ઇટ કે એમણે એની ઉપર શું કરેલું હતું મંત્રોચ્ચાર કરેલું હતું સો દેટ જેથી કરીને થ્રી સેપરેટ મેન કુડ હેવ થ્રી વિશીસ કે ત્રણ જુદા જુદા વ્યક્તિઓ તેની પાસેથી ત્રણ જુદી જુદી ઈચ્છાઓ પ્રાપ્ત કરી શકે છે યાદ રાખજો ત્રણ વ્યક્તિઓ ત્રણ ત્રણ ઈચ્છા એટલે કે પર્ટિક્યુલરલી નવ ઈચ્છા પૂરી કરવાનો હતો પણ ત્રણ જુદી જુદી વ્યક્તિની એક જ વ્યક્તિ નવ ઈચ્છા બી નહીં માગી શકે અને ત્રણેય વ્યક્તિ સાથે પણ ઈચ્છા નહીં માંગી શકે બાજુ એક વ્યક્તિ પાસે ત્રણ વિશેષ જાય એવી રીતના ત્રણ વ્યક્તિ પાસે બીજી ત્રણ ત્રણ વિશેષ જાય એટલે કે ટોટલ નવ વિશેષ છે પણ પર્ટિક્યુલર એક વ્યક્તિ પાસે કેટલી રહેશે ત્રણ વિશ વુડ બી ઇટ વુડ બ્રિંગ ડિઝાસ્ટર કન્ટિન્યુ સર્જન્ટ પણ હવે જો પહેલાં શું થાય છે કે જ્યારે કોઈ મેજિક અને વિશિષની વાત કરે ને તો માણસ ત્યાં ચોંકી જાય એટલે એનું મગજ ક્યાં અટકી જાય હો મેજિક વિશેષ પૂરી કરે છે બસ પણ એ વિશેષ સાથે શું લઈને આવે છે ને એ વાક્ય ઉપર એમનું ધ્યાન જાય નહીં અહીંયા મિસ્ટર વ્હાઈટ સાથે પણ થયું એવું કે મિસ્ટર વ્હાઈટે મિસ્ટર મોરિઝની વાતમાં ખાલી એટલું સાંભળી લીધું કે એ જે મંકીઝ પો છે એ આપણી વિશિષ પૂરી કરે છે પણ એ વિશિષ કયા ભોગે પૂરી કરે છે એ સાંભળવાનું એ ચૂકે છે જો એ શું કે અહીંયા ઘણી બોલે છે મિસ્ટર વ્હાઈટ કે સોરી મોરિસ દેટ ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર એ આપણા માટે શું લઈને આવે છે ડિઝાસ્ટર ભયંકર પરિસ્થિતિ શબ્દ આપેલો છે ડિઝાસ્ટર ધેટ મીન્સ કે કેલેમિટી એટલે કે વિનાશ વિનાશ લઈને આવે છે કન્ટિન્યુડ સર્જન સર્જન એવું બોલે છે ઇટ હેઝ કોઝડ ઇનફ ટ્રબલ ઓલરેડી અને જેણે જેની પાસે જેણે સર્જનને આપ્યું હશે એને બી કદાચ સર્જનને ના કીધું હશે પણ પેલું મેં તમને કીધું ને કે જ્યારે માણસને એવું ખબર પડે કે હા એ ઈચ્છાઓ પૂરી કરે છે પણ એનું શું પરિણામ આવશે એના ઉપર એ લોકોનું ધ્યાન જાય નહીં એટલે મિસ્ટર મોરીઝે બી એ મંકીસ પાસે એકાદું વિશ માગી હશે અને એ વિશ પૂરી તો થઈ હશે પણ કંઈક એમણે કિંમતી ગુમાવ્યું હશે એટલે અહીંયા આગળ મિસ્ટર મોરીઝ વોન કરે છે મિસ્ટર વ્હાઇટને કે ઇટ હેઝ કોઝડ ઇન અફ ટ્રબલ ઓલરેડી કે મને તો ઓલરેડી એટલે કે પહેલેથી જ ઘણી મુશ્કેલી થઈ છે અને એમણે ચોખ્ખી જ વાત કરી દીધેલી કે હું ઘણી બધી મુશ્કેલીઓ આના લીધે મારે જોવી પડી છે બાછે કંઈક ને કંઈક અમંગળ બને એવું બની શકે એમ એન્ડ થ્રુ ધ અપન ધ ફાયર અને આટલું કહેતા જ એ જે વાંદરાનો પંજો છે એ શું કરે છે આગમાં ફેંકી દે છે ફાયર એટલે આગ અને થ્રો એટલે કે ફેંકવું કે મંકીના પોને એમને એટલે કે વાંદરાના પંજાને એમણે આગમાં ફેંકી દીધું કેમ કારણ કે જે મુશ્કેલીઓ એમના માટે લાવે છે બીજા માટે બી લાવે જ એટલે બેટર છે કે એવી વસ્તુઓથી જલ્દી છુટકારો મળી જાય હી બેન્ટ ડાઉન એન્ડ રીટ રીટ્રીવાઈવ ઇટ ફ્રોમ ધ ફાયર હી મીન્સ કોન મિસ્ટર વ્હાઇટ રીટ રિવાઇવ ધ વર્ડ રીટ્રિવાઇવ દેટ મીન્સ કે ગેટ બેક ઇન પોઝિશન ફરીથી પ્રાપ્ત કરવું એટલે કે કબજામાં પરત મેળવવું અહીંયા ઘડી મિસ્ટર વ્હાઈટ શું કરે છે કે સર્જન મોરિસે જે મંકીસ પર ફાયરમાં નાખેલો છે તો એ ઝૂકીને બેન્ટ એટલે કે વાંકાવાળું ઝૂકવું અને ઝડપથી એ વસ્તુ આગમાંથી પરત મેળવી લે છે હી હિસાઇડ અને કહે છે ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ ગિવ ઇટ ટુ મી કે જો તારે આ વસ્તુ નહીં જોઈતી હોય બાજુ તારે ન જોઈતો હોય તો મને આપી દે એમાં શું છે બરાબર મોરીઝ એ ઓલરેડી એઝ અ ફ્રેન્ડ એમના ફ્રેન્ડને બચાવવા માટે જે એની આખી પ્રો પ્રો પ્રોસેસ છે કે ભાઈ આ વસ્તુ વિશ પૂરી કરે છે પણ એની સામે ડિઝાસ્ટર લાવે છે અને હું ઓલરેડી એ ડિઝાસ્ટર જોઈ ચૂકેલો છું એવું કહી દીધું છે પણ મે બી મિસ્ટર વ્હાઈટે એમના પાછલા શબ્દો ઉપર ધ્યાન આપ્યું નથી અને એમણે મિસ્ટર મોરીઝને એમણે કહી દીધું કે જો તારે નહીં જોઈતું હોય ને તો કંઈ વાંધો નહીં મને આપી દે મોરિઝ આફ્ટર રેલેક્ટન્ટલી એક્સપ્લેનિંગ ધ એપ્રોપ્રિએટ મેનર ફોર મેકિંગ ધ વિશીસ આજે મોરીઝ શું કરે છે કે રેલેક્ટન્ટલી ધ વર્ડ રેલેક્ટન્ટલી દેટ મીન્સ કે હેઝિટેટન્ટલી હેઝિટેટિંગલી દેટ મીન્સ કે ખચકાતા ખચકાતા કે મોરીસ ખચકાતા ખચકાતા મિસ્ટર વ્હાઈટને જે એપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય રીત છે શું કરવાની વિશ માંગવાની તો એ રીત એમને સમજાવે છે અને ચેતવે છે ધ વર્ડ વોન વોન દેટ મીન્સ કે ચેતવવું અને એમને ચેતવે પણ છે દેટ હી કુડ હેવ ધ પો તમારી પાસે પંજો છે વાત છે એક તો મોરિસ તેની પાસે કેવી રીતે ઈચ્છા માંગવી તેની યોગ્ય જે રીત છે તે બતાવે છે અને સામેથી એમને એવું કંઈ પણ છે એટલે કે ચેતવી પણ દે છે કે દેટ હી કુડ હેવ ધ પો કે હવે પંજો એની પોતાની પાસે છે બટ એટ હીઝ ઓન રિસ્ક અને એ પંજાથી જેટલું જોખમ છે એ એણે જાતે જ જોવું પડશે એટલે કે તારા જોખમે બરાબર એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટર વર્ડ્સ અને ત્યાર પછી એ ત્યાંથી શું થાય છે રવાના થાય છે એટલે આપણે સેકન્ડ પેરેગ્રાફમાં જોયું કે મિસ્ટર વુઈટ હુ ઇઝ નોટ

એમને પણ કદાચ એમનું નસીબ અજમાવવું છે એટલા માટે એ જે ડ્રાય મંકીઝ પ કે જેની ઉપર એક ફકીર બાબાએ મંત્રોચ્ચાર કરેલા છે અને એને તાવીઝમાં ટેલિઝમેન તાવીઝમાં ફેરવેલું છે એટલું લોકોને બતાવવા માટે દેટ ધ ફેટ રૂલ્ડ ઓ પીપલ્સ લાઈફ કે નસીબ એ લોકોના જીવન ઉપર રાજ કરે છે એન્ડ ટુ ઇન્ટરફિયર વિથ ધીસ ફેથ કે આપણે જો નસીબમાં દખલગીરી કરીએ છીએ કે નસીબ સાથે કોઈપણ રમત કરીએ છીએ ઓનલી કોઝ ડીપ સેડનેસ તો આપણને દુઃખ પીરાસિયા બીજું કંઈ જ મળતું નથી સો સ્ટુડન્ટ્સ હિયર ધેર આર ટુ વિડીયોઝ બાજે પહેલાંમાં આપણે ફેમિલી શું કરે છે તે જાણ્યું અને સેકન્ડમાં મોરિઝ અને મિસ્ટર વ્હાઇટની કન્વર્સેશન સાંભળી થેન્ક યુ